हेलो स्टूडेंट्स, केम छो? मजा में? आज आप जोईशु चेप्टर 7 नो बीजो लेक्चर, द्रव्यमान केन्द्रनी गति। गया लेक्चर में आप द्रव्यमान केन्द्र विषय बधो ज अभ्यास करो। द्रव्यमान केन्द्र ने अपने एक्स अक्ष पर लीधो, द्रव्यमान केन्द्र ने अपने वाई अक्ष पर, जेड अक्ष पर लीधा। बेन कणों, एन कणों, दृढ़ पदार्थना बधाज द्रव्यमान केन्द्रों अपने जोया। पण धारो कि एवं बने कि मारी पासे एटलो समय नथी कि हूँ बधाना अलग 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 द्रव्यमान केन्द्र शोधूं, तो आपणे आ द्रव्यमान केन्द्र ने एक संयोजन स्वरूपे लखी शकीए। केवो संयोजन? तो आपणे खबर छे कि एक्स वाय झेड, एक्स वाय झेड एक याम छे, अने ए याम कोई स्थान सदिश आर ना होई शके छे, कोई स्थान सदिश आर ना होई शके छे। ज्यां आपणे एक्स वन लीधुं, ज्यां आपणे वाई वन लीधुं, ज्यां आपणे झेड वन लीधुं, त्यां आपणे आर वन लई लईए। एवी ज रीते आपणे आर टू, आर थ्री, आर एन पण लई शकीए छीए। एक्स एन, वाय एन, झेड एन લઈ શકીએ છીએ આપણે। ઓકે, તો જોઈએ કે એન કણોના બનેલા તંત્ર નું દ્રવ્યમાન કેન્દ્ર RCM is equals to M1 R1 plus M2 R2 plus ... MN RN छेदमा M1 plus M2 plus ... MN। ओके, આ થશે એન કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર। દરેક કણનો કુલ સરવાળો એ કુલ દળ આપે છે, એટલે કે RCM ઇઝ ઇક્વલ્સ ટુ M1 R1 પ્લસ M2 R2 ... MN RN છેદમાં કુલ દળ એમ આપે છે। આ એમ અહીંયા ગુણાય, MRCM, M1 R1, M2 R2, MN RN। ઘણી બધી બુક્સની અંદર આ RCM ની જગ્યાએ કેપિટલ R પણ વાપરે હોય છે, આપણે વાપરી શકીએ છીએ, કઈ નવું નથી। પ્લસ M2 R2 પ્લસ ... MN RN। ઓકે, હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ શોધવી છે, તો ગતિના મુખ્ય ત્રણ પ્રાચલો સ્થાનાંતર, વેગ અને પ્રવેગ। સ્થાન તો મળી ગયું, હવે આપણે શોધીએ વેગ। વેગ શોધવા માટે આપણે સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા, સમયની સાપેક્ષે વિકલન કરતા, આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? તો દળ તો અચળ રહે, એનું કોઈ દિવસ વિકલન થવાનું છે નહીં। dr/dt m1 dr1/dt m2 drn/dt drn/dt।
હવે dr by dt ને આપણે વેગ કહીએ છીએ, વેગ v, m1 v1 પ્લસ dr by d2 એટલે m2, m2 v2 mn vn મળશે. ઓકે, આને આપણે કહી દઈએ સમીકરણ નંબર એક, સમીકરણ નંબર બે. ચલો, એક પ્રાચલ વેગ તો મળી ગયો, બીજો પ્રાચલ શોધીએ પ્રવેગ. કે સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા, આનું ફરીથી વિકલન કરો એમ ડીવી બાય ડીટી એમ વી વન ડીવી વન બાય ડીટી એમ ટુ ડીવી ટુ બાય ડીટી એમ એન ડીવી એન બાય ડીટી. ઓકે, ડીવી બાય ડીટી એટલે પ્રવેગ એ થાય એમ વન એ વન પ્લસ એમ ટુ એ ટુ પ્લસ એમ એન એ એન. ઓકે, હવે આપણને ખબર છે કે દળ અને પ્રવેગનો ગુણાકાર શું આપે, બળ આપે. શું આપે છે, બળ. માટે એમ એ ઇઝ ઇક્વલ્સ ટુ બળ એફ વન, બળ એફ ટુ, બળ એફ એન, અને બધા જ બળોનો કુલ સરવાળો એટલે કે કુલ બળ F. તો લખાય જ્યાં એફ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇઝ ઇક્વલ્સ ટુ એફ વન પ્લસ એફ ટુ પ્લસ ડોટ 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 એફ એન. આ થાય છે એનું કુલ બળ. હવે કોઈ પણ તંત્ર પર જ્યારે બળની વાત આવે છે ત્યારે બે પ્રકારના બળો લાગે છે, એક બાહ્ય, બીજું આંતરિક. તો અહીંયા આપણું જે બળ એફ છે એ બળ એફ બે પ્રકારે વિભાજન પામે છે, એક એફ ઇન્ટરનલ અને એક એફ એક્સટર્નલ. આંતરિક બળો અને બાહ્ય બળો. હવે કણોના દ્રવ્યમાનના કારણે, પ્રકરણ આઠમાં જોઈશું કે કણોના દ્રવ્યમાનના કારણે તેમની વચ્ચે આંતરિક બળો લાગે છે, કણોના દ્રવ્યમાનના કારણે તેમની વચ્ચે આંતરિક બળો લાગે છે. તો આ આંતરિક બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આ આંતરિક બળો નો કુલ સરવાળો શૂન્ય મળે છે. શું મળે છે, શૂન્ય મળે છે. તો એના પરથી આપણે લખી શકીએ કે એમ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ એક્સટર્નલ, એમ એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ એક્સટર્નલ, માત્ર બાહ્ય બળોના કારણે. તો
करुणा तंत्र तंत्र पर बाह्य बल ए तेना कुल वेग सॉरी कुल दड़ अने द्रव्यमान केन्द्र ना प्रवेगना गुणाकार बराबर होय छे। द्रव्यमान केन्द्रना गुणाकार बराबर होय छे। ओके, तो आ थयुं तमारुं के कणोना तंत्र पर केटलुं बळ लागे छे, शुं लागे छे एना विशेनी आ माहिती छे के तेनी अंदर बे बळो होय छे, एक बाह्य एक आंतरिक। आंतरिक बळोनो सरवाळो हमेशा शून्य होय छे ज्यारे बाह्य बळना कारणे ज पदार्थमां हलचल थाय छे, જેથી એમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે તે માત્ર ને માત્ર તેના બાહ્ય બળના કારણે ઉત્પન્ન થાય છે। ઓકે, તો આ રહ્યો બળ ઉપરનો કન્સેપ્ટ। હવે આપણે થોડુંક વેગમાન ઉપરના કન્સેપ્ટમાં આગળ વધીએ। એ પહેલાં થોડું લખી લો, બધું સ્પોશ કરો અને લખી લો। હવે જોઈએ કે બળ એફ ઇઝ ઇક્વલ્સ ટુ ડીપી બાય ડીટી થાય, ડીપી બાય ડીટી થાય। ઓકે, તો એમ એ ઇઝ ઇક્વલ્સ ટુ F1 plus F2 dot 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 Fn। तो A बराबर शू थाय, dv by dt। F1 बराबर dp1 by dt, dp2 by dt डॉट 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 डी पी एन बाय डी टी। ओके, आना पर थी कि समीकरण बे, तो के एम वी इज इक्वल्स टू एम वन वी वन एट्ले के पी वन, एम टू वी टू एट्ले के पी टू, एम एन वी एन एट्ले के पी एन। तो माटे एम वी बराबर कुल वेगमान पी, जेने आपणे शुं कहीए छीए, कुल वेगमान पी कहीए छीए, अने आनुं आपणे समयनी सापेक्ष विकलन करिए तो एम डी वी बाय डी टी बराबर थाय डी पी बाय डी टी। एने कहेवाय छे एफ एक्सटर्नल अने एने कहेवाय छे एम ए। तो आ एक संबंध बने छे, आ एक संबंध बने छे। आ संबंध में आपणे द्रव्यमान केन्द्र नी चर्चा जोवानी छे के केवी रीते गति करे छे, शू करे छे, एनी बधी माहिती आपणे आगळ जोईए। चलो, धारो के पदार्थ पर लागत बाह्य बल शून्य हो, जो पदार्थ पर लागत बाह्य बल शून्य हो तो તેનું કુલ રેખીય વેગમાનનું વિકલન પણ શૂન્ય કહેવાય, કારણ કે એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી। અને કોઈ પણ રાશિનું વિકલન શૂન્ય ક્યારે થાય, જ્યારે કે તે અચળ હોય ત્યારે। પી બરાબર અચળ। ઓકે, એના સિવાય એફ એક્સટર્નલ બરાબર એમ એ છે,
दळ शून्य ना होय एनो मतलब ए थयो के द्रव्यमान केन्द्र नो प्रवेग शून्य छे। एमए बराबर शू थाय तो एम डीवी बाय डीटी बराबर जीरो। तो अहीं एम तो शून्य नहीं थवानो तो विकलन शून्य थाय तो एवं कहवाय के वेग वी अचल बने छे। वेग वी शू बने छे अचल बने छे। तो आम एवं कही शकाय के जो कणोना तंत्र पर लागतु परिणामी बाह्य बल शून्य होय तो ते अचल वेग थी गति करे छे। अचल वेग थी गति करे छे એટલે કે તેનું વેગમાન અચળ રહે છે। આને કહેવાય છે કણોના તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ। કણોના તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ કે જો કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તેનું રેખીય વેગમાન અચળ રહે છે। તો તેનું રેખીય વેગમાન અચળ રહે છે આને કહેવાય છે કણોના તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ। હવે આપણે કેટલાક ઉદાહરણ લઈએ કે ધારો કે આપણને રેડિયો એક્ટિવિટીની ઘટના ખબર છે। એ રેડિયો એક્ટિવિટીની ઘટનામાં એક આલ્ફા ક્ષય કરીને આવે છે। આલ્ફા ક્ષય એટલે શું? આલ્ફા ક્ષય એટલે કે કોઈ પણ પદાર્થમાંથી તેનું જે ન્યુક્લિયસ હોય છે તે ન્યુક્લિયસમાંથી બે પ્રોટોન ને બે ન્યુટ્રોન નીકળી જાય। પી એટલે પ્રોટોન, એન એટલે કે ન્યુટ્રોન। ઓકે, એવું જ એક આપણે એક્ઝામ્પલ લઈએ કે રેડિયમ એક તો સ્થિર અવસ્થામાં છે, જો રેડિયમનું ન્યુક્લિયસ સ્થિર અવસ્થામાં હોય છે તો સ્થિર અવસ્થામાં રહેલા રેડિયમના ન્યુક્લિયસના જ્યારે બે ટુકડા થાય છે તો બંને ટુકડાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે। બંને ટુકડાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે। ઓકે, આ જે છે તે રેડિયમ છે। રેડિયમના બે ટુકડા થાય અને તે બને રેડોન અને આલ્ફા। ઓકે, અને તેના બંને ટુકડાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્ષય પહેલા અને ક્ષય બાદ દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં જ રહે છે, કારણ કે આલ્ફા ક્ષય થવો એમાં કોઈ બાહ્ય બળ નથી। આપણે કોઈ બહારથી હથોડી મારીને એમાંથી આલ્ફા કણ કાઢી શકતા
નથી એટલે આલ્ફાનો ક્ષય થવો એ ઘટના આંતરિક છે અને આંતરિક બળો માટે આપણે ગણતરી કરતા નથી તો આલ્ફા ક્ષય થવામાં તેના પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય છે નંબર બે ધારો કે રેડોન ગતિમાન હોય રેડિયમ રેડિયમ ગતિ કરે છે આ દિશામાં ઓકે ધારો કે અહીંયા આવતા આવતા એનો બ્લાસ્ટ થાય છે અહીંયા આવતા આવતા બ્લાસ્ટ થાય છે ઓકે તો એક કણ જે છે તે આ દિશામાં ફેંકાશે બીજો કણ છે તે આ દિશામાં ફેંકાશે પણ દ્રવ્યમાન કેન્દ્ર તો ગતિ કરશે જ કારણ કે ન્યૂટનની ગતિનો નિયમ શું કહે છે કે જો કોઈ પદાર્થ પર બાહ્ય બળ લાગતું નથી તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર હોય તો અચળ વેગથી ગતિ કરે છે તો અહીંયા બાહ્ય બળ લાગતું નથી અચાનક એના બે ટુકડા થઈ જાય છે તો દ્રવ્યમાન કેન્દ્ર પણ તે જ રેખા પર ગતિ કરશે જે રેખા પર રેડિયમ ગતિ કરતું હતું રેડિયમ રેડોન આલ્ફા ઓકે આ રીતે એ રેડિયમ ગતિ કરે છે ક્લિયર એ પછી એક બીજું એક્ઝામ્પલ જોઈએ જે સરળ છે આપણા બોમ્બનું એક્ઝામ્પલ જોઈએ બાઇનરી સ્ટાર્સ તો એનું છે પણ આના પરથી સમજી શકાશે કે ધારો કે બધાને ફટાકડા ફોડવાનો શોખ હોય હા અને બોમ્બ ફોડવાની અસલી મજા ક્યારે આવે જ્યારે એને સળગાવીને ફેંકવામાં આવે ત્યારે તો જ્યારે બોમ્બને આપણે ફેંકીએ છીએ ત્યારે બોમ્બ આપણા હાથમાંથી ગતિ કરે છે અને ગતિ કરીને અહીંયા આવે છે આ રીતે અને બોમ્બ ફૂટતો નથી બોમ્બ ફૂટતો નથી તો બોમ્બ જે છે તે પરવલય માર્ગે ગતિ કરે છે બોમ્બ જે છે તે પરવલય માર્ગે ગતિ કરે છે અને જમીન પર આવે છે માર્ગે ગતિ કરી જમીન પર પરત આવે છે પરવલય માર્ગે ગતિ કરીને જમીન પર પરત આવે છે પણ જો રસ્તામાં બોમ્બ ફૂટે ધારો કે રસ્તામાં ક્યાંક અહીંયા એવું થયું કે બોમ્બનો બ્લાસ્ટ થઈ ગયો ભાઈ બોમ્બનો બ્લાસ્ટ થઈ ગયો બોમ્બ તો બોમ્બ ફૂટે જો રસ્તામાં બોમ્બ ફૂટે એ આંતરિક બળોના કારણે અથવા તો આંતરિક રાસાયણિક ઘટના છે ઘટના છે અને રાસાયણિક ઘટના માટે એફ ઇન્ટરનલ હંમેશા કેટલું હોય છે ટોટલ તો ઝીરો ઓકે આંતરિક ઘટના અને આપણે એવું કહીએ કે આ પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગતું નથી કે ભાઈ બોમ્બ ફોડવામાં આપણે કોઈ એના હથોડી મારીને ફોડતા નથી તો એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો અને બળ શૂન્ય હોય તો અચળ વેગથી ગતિ કરે છે એટલે કે બોમ્બનું દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગથી ગતિ કરે છે ગતિ કરી બી પાસે આવે છે જમીન પર બી પાસે પરત આવે છે ઓકે એટલે કે બોમ્બ ફૂટે કે ના ફૂટે એ પાછો યાનો યાદ આવશે કારણ કે આ બોમ્બ ફૂટતા એના ટુકડાઓ એવા અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાઈ જશે કે એ ટુકડાઓ માટે જ્યારે આપણે M1R1 M2R2 M3R3 લઈશું ત્યારે તે આ જ બિંદુ RCM આપશે તો એટલા માટે એવું કહેવાય છે કે બોમ્બનું ફૂટવું એક રાસાયણિક ઘટના છે એમાં કોઈ બાહ્ય બળ જવાબદાર નથી અને બાહ્ય બળની ગેરહાજરીમાં જ્યારે આ બોમ્બનો બ્લાસ્ટ થાય છે ત્યારે કુલ બાહ્ય બળ શૂન્ય હોવાથી દ્રવ્યમાન કેન્દ્ર તે જ વેગથી ગતિ કરે
છે. ઓકે, તો આ હતો આપણા ચેપ્ટરની અંદર દ્રવ્યમાન કેન્દ્રની ગતિનો વિડિયો. આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. જો ખરેખર ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.